नमस्कार विद्यार्थी मित्रों, श्री रांदल विद्यालय मोरबी धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 18 जेनुं नाम हतुं बजार, एना आपणे बे भाग जोया। हवे आजे त्रीजो भाग जोईशुं जेमां ग्राहकनी फरज, ग्राहक शिक्षणथी ग्राहक छेतરપિંડીથી બચી શકે છે, એટલે કે વ્યક્તિઓને ગ્રાહક શિક્ષણ આપવામાં આવે તો એની છેતરપિંડી થઈ શકતી નથી। खरीदी करती वक्त केटलीक बाबतों अंगे सावचेती राखवानी पण ग्राहकनी फरज बने छे, जे नीचे मुजब छे। अगाउ आपणे जोयुं के ग्राहकना हको के एने हक मळेला छे एनी उपर आपणे फरियाद पण करी शकीए छीए, एम ग्राहकनी पण फरज रहेली होय। कोई पण कार्य करता होय के कोई पण वस्तुनी खरीदी करता होय तो एना अंगे कई कई फरजो छे ए अहींया भणीशुं। पहेली फरज, कोईपण वस्तुनी खरीदीना समय जीएसटी वाला बिलनो चोक्कस आग्रह राखी ते मेळवो अने योग्य समय सुधी साचवी राखो। ज्यां सुधी आपणे वस्तु वापरीए त्यां सुधी बिलने साचवी राखवू पड़े, अने जीएसटी टेक्स रहित आपणे बिल कढावशुं तो क्यारे पण ए वस्तुमां नुकसानी आवशे तो ई बिल आपी अने आपणे वस्तु बदली शकशुं। बीजुं, मोटी खरीदीमां तथा खास करीने इलेक्ट्रॉनिक्स वस्तुओ ISI मार्कानी ज खरीदवी। आगळ आपणे जोयुं जुदा जुदा मार्का होय, एमां इलेक्ट्रॉनिक्समां वस्तुओमां ISI नो मार्को लागेलो होय छे, तो आवो मार्को होय एवी ज इलेक्ट्रॉनिक्स वस्तु खरीदवी। दुकानदारना सही सिक्का करेला गेरंटी कार्ड, वॉरंटी कार्ड, फ्री सर्विस कूपन वगैरे ध्यानमां राखीने खास मेळवी लेवा अने ते साचवा। કોઈપણ પ્રકારની આપણે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન કે આવી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે ISIના માળકા સાથે અને દુકાનદારે જે વોરંટી કાર્ડ અને ગેરંટી કાર્ડ આપ્યા હોય અને સર્વિસનું કાર્ડ આપ્યું હોય તો એ પણ એ સાચવવું જોઈએ। ત્રીજું, સોના ચાંદી જેવા ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા। કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખો, એટલે કે કોઈપણ વેપારી આપણે કેટલી વાર કે તમને પાકું બિલ આપવું નથી, કાચું બિલ આપી દે તો એવું ક્યારેય કરવું જોઈએ નહીં। કારણ કે સોના ચાંદીના ઘરેણામાં હોલમાર્કનું નિશાન હોય એવા જ ઘરેણા ખરીદી અને પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ। બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી, એટલે કે આવી વિગતો પણ જોઈ લેવી બિલમાં કે લખાયેલી છે કે નહીં। ચોથું જોઈએ તો ખાદ્ય પદાર્થો એક માર્ક જેમાં FSSAI ના લોગોવાળા જ ખરીદવા, એટલે કે આવું જેમાં લોગો દેખાય આપણે એ જ ખાદ્ય પદાર્થો ખરીદવાનો આગ્રહ રાખવો। તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેન્ચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અંદર સમાવેલા ઘટકો વગેરેની તમામ વિગતોની ખરાઈ કરવી, એટલે કે બધી વિગતોને જાણી લેવી જોઈએ। અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી, અને જો એમાં કાંઈ આપણે ભેળસેળ લાગે વધારાની વસ્તુની તો આપણે ગ્રાહક નિવારણમાં એની ફરિયાદ કરવી જોઈએ। એના પછી જોઈએ તો દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી, ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા, જેનરિક દવાઓ મળતી હોય તે પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો, એટલે કે જેનરિક દવાઓ જો મળે તો એવી જ લોગાવાળી દવા ખરીદવી જેથી કરી આપને કોઈ નુકસાન પહોંચે નહીં। કપડામાં પણ કાપડ, કલર, સિલાઈ, છરી, ફરત, માપ સાઇઝ વગેરે ચેક કરીને ખરીદી કરવી, કે કપડાં જ્યારે આપણે ખરીદવા જઈએ ત્યારે આ બધી બાબતોની ચકાસણી કરી અને પછી ખરીદી કરવાની। જો આપણે ચકાસણી કર્યા વગર જ વસ્તુ ખરીદીને લઈ આવીને પછી આપણે એમ કહીએ કે આ વસ્તુ અમને કોન્ટેબલ નથી તો પછી કોઈ આપણે બદલાવી આપશે નહીં। જો આપણે પૂર્ણતઃ ચકાસણી કરશું તો તરત અહીંયા ત્યાં ખબર પડી જશે આપને કે વસ્તુ આપણા માટે યોગ્ય નથી, તો તમે તરત જ અહીંયા ફરિયાદ કરી શકશો। પેટ્રોલ કે CNG પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું, ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી, એટલે કે પેટ્રોલ કે ડીઝલ આપણે ભરાવવા માટે વાહનમાં જતા હોય તો ત્યાં પણ મીટરમાં 0 છે કે નહીં એ ચકાસવાની જવાબદારી કોની હોય? ગ્રાહકની હોય। ગ્રાહકે એ ચકાસીને પછી જ પેટ્રોલ કે ડીઝલ નાખવું જોઈએ અને ગેસ વિતરણમાં બાટલાનું વજન પણ કરી લેવું જોઈએ। શૈક્ષણિક સંસ્થાઓમાં
सलामती व्यवस्था, शिक्षकों की लायकातों की विगत और फी भरिया रसीदों में लेवी जो है। कोईपण आप स्कूल में जाता हो कोईपण शैक्षणिक संस्था में स्कूल कॉलेज के कोईपण जगह जाता हो त्यारे शैक्षणिक संस्था एट संस्था की सलामती केवी है, बांधकाम केवे, अँ वातावरण केवे, त्यार पछी शिक्षकों की लायकात के प्रकार शिक्षकों संस्था में काम करे छे, अपने जे फी भरी होनी रसीदे पहुँच आ मेड़ी लेवी जोईए। जीवन वीमा पॉलिसी के वाहन वीमा संजोगों में पॉलिसी की शरतों समझी असल पॉलिसी दस्तावेज अचूक मेड़ी लेव जो। पॉलिसी एटले आपणे कहीने वीमो उतरावो तो आ एक वीमो ज छे। जीवन वीमा में पॉलिसी आपणे भरी होय तो एनो पहुँच के एनो असल दस्तावेज मेड़ी लेव जो, ईज आप पुरावो बनशे, नहीं तो बीजू कहीं पुरावो होय नहीं। बिनजरूरी अने खोटी खरीदी थी बचवू, सेल, भेट कूपन, इनामी योजना वगैरह की लोभामणी जाहेरातों थी छेतरावू नहीं। आपणे घणी वार आवुं बधुं बनतुं होय के खोटी बिनजरूरी वस्तु आपणा उपयोग में नहीं छता आपने एम थाय के अत्यारे आपणे लई लई भविष्य में काम आवशे, एवी क्यारे खरीदी करवी जोईए नहीं। पछी सेल आपणे कहीने केटलीय जग्याए सेल भराणुं तो एमांथी वस्तु सस्ती मळे, तो आ सेल एटले आपने छेतरवा माटेनुं काम ज होय के आपने एवी सस्ती व्यक्तिओ खोट खाय अने आपने वस्तु वेचे नहीं। भेट कूपन, केटलाय कूपन आवे, पछी इनामी योजना बहार पाड़े तो आवा क्यारे ग्राहकोए छेतरावुं जोईए नहीं। અને છેતરાયેલા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકાશે, અને જ્યારે આપણે કોઈ આવી પદ્ધતિમાં છેતરાયા હોય તો એ જાહેરાત તમારે વર્તમાનપત્રમાં કે કોઈ ન્યૂઝ ઉપર આપી દેવી જોઈએ કે જેથી વાંચી અને બીજા લોકો એ જ પરિસ્થિતિમાં ફરી પાછા છેતરાય નહીં। તો આટલે આપણી ફરજ છે કે આપણે કોઈ સામે પહેલાં ફરિયાદ કરવી હોય તો ફરિયાદ એમને એમ કરી શકાય નહીં, આપણે પહેલી પૂર્ણ રીતે આપણી ફરજ બજાવી ચૂક્યા હોય અને જો પછી વસ્તુની ખરીદીમાં કંઈ ખોટખા પણ દેખાય તો આપણે ફરિયાદ કરી શકીએ, નહીંતર એમને એમ આપણી ફરિયાદ કોઈ સાંભળશે નહીં। હવે જો અહીંયા એક એ પૂછે કોષ્ટક, આટલું જાણો ભારત સરકારમાં 15મી માર્ચના રોજ, હવે આવશે જમણા, 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઓળખવામાં આવે છે અને 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે। આ બે દિવસો 15મી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિન અને 24મી ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય અધિકાર દિન, તો આવી રીતે ઉજવવામાં આવે છે। ગ્રાહકોનું ફરિયાદનું ઝડપી અને બિનખર્ચા નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે। દરેક જિલ્લા અને દરેક રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળ નામની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે। ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર આવે ને, પોલીસના નંબરને, ફાયર બ્રિગેડના નંબરને, કેટલાય નંબર આ જાહેર નંબર કહેવાય, એવી રીતે આ સંસ્થાનો પણ નંબર છે 1-800-233-0222। આ નંબર ઉપર આપણે કોલ કરી અને કોઈ પણ આપણે વસ્તુમાં છેતરાયા હોય તો એની ફરિયાદ નોંધાવી શકીએ છીએ। હવે જોઈએ તો ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીસ, એટલે કે ઉત્પાદન થાય છે તે વસ્તુનું ત્યાંથી બજાર સુધી એ માલ કેવી રીતે પહોંચે છે। આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો કે આગળના પાઠમાં આપણે જોયું કે બજાર એટલે શું, બજારના કયા કયા પ્રકાર હોય અને બજારની આસપાસ શું હોય એના વિશે અભ્યાસ કર્યો। આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિઓ બજાર વ્યવસ્થા પર અસર કરે છે। દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાપકને ચાલકબળ પૂરું પાડે છે। બજાર ચાલે કઈ રીતે, તો વ્યક્તિઓ વસ્તુની ખરીદી કરશે તો બજાર ચાલશે, નહીં તો બજાર ચાલશે નહીં। એટલે કે બજાર વ્યવસ્થાપકને એ ખરીદી કરી અને ચાલક બળ પૂરું પાડે છે, જો ખરીદી નહીં કરે તો બજાર ચાલશે નહીં। હવે આપણે ખમીસ એટલે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ, એટલે કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે પેન્ટને શર્ટ બનાવવા માટેનું, તો એનું જોઈએ। તમે સૌ જાણો જ છો
कि कापड़ बनावा माटे कपास ए काचो माल छे। कोई पण वस्तु तैयार होय तो एना माटेना कंईक ने कंईक काचा माल होय ज। तो कापड़ बनावू होय तो एना माटेनो काचो माल कयो कहेवाय? कपास। रू कपासना वावेतरथी शुरू करीने शर्ट पेन्टना वेचाण सुधीमां बजारनी श्रृंखला एकबीजाथी केवी रीते जोड़ायेल छे ते जाणीए। सौराष्ट्रमां आवेल रामपर गाममां मगनभाई पासे 5 एकर जमीन छे। तेमने तेना खेतरमां खरीफ पाकनुं वावेतर करवा कपासनुं बियारण वेचता दुकानदार पासेथी कपासना प्रमाणित करेला बियारणनी खरीदी करी। जो अहीं रामपरना जे मगनभाई रिया एमनी पासे केटला एकर जमीन छे? 5 एकर जमीन छे। एमने खरीफ पाक एने कपासनुं वावेतर, तो कपासनुं वावेतर करवा माटे એને બિયારણ પહેલાં લેવું તો પડે ને। કોઈ પણ વસ્તુનું વાવેતર કરતા હોય તો આપણે એના માટેનું બિયારણ ખરીદવું પડે। તો બિયારણ વેચે છે જે દુકાનદાર, એની પાસેથી કેવું બિયારણ લીધું? તો પ્રમાણિત કરેલું એટલે કે સરકારના માર્કાવાળું બિયારણ એને ખરીદી કરી। જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા। જૂન મહિનામાં વરસાદ આવે એ આપણે ખબર જ છે, તો એ પહેલાં જ એને એના ખેતરની બધી જ તૈયારી કરી લીધી હતી। અને વરસાદ આવવાનો સમયના 1-2 દિવસ એને શું કર્યું? આ કપાસિયા જમીનમાં રોપી દીધા। તમે જુઓ અહીંયા ચિત્ર પણ આપ્યું છે, એમાં પહેલો જ તબક્કો છે બીજ રોપણનો તબક્કો, કે જે હાથથી જમીનમાં રોપવામાં આવે છે। પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જ જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા। કે આપણે જ્યારે બિયારણ વાવ્યું એના બીજા જ દિવસે વરસાદ પડ્યો, એમાં કોઈ પણ બિયારણને પાણી મળે એટલે તેમાંથી તરત જ છોડ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, એટલે કે એનું અંકુર ફૂટી આવ્યું। વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે, એટલે કે આપણે ખેતરમાં કોઈ પણ પાક વાવ્યું હોય તો એની સાથે અન્ય ઘાસ પણ ઉગે, એને શું કહેવામાં આવે? નિંદામણ। કપાસના છોડ ફરતેથી નિંદામણ દૂર કરી ખેતર એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી નાખ્યું। શા માટે નિંદામણ દૂર કરવામાં આવે? તો આપણે જે પણ દવા આપશું, રાસાયણિક ખાતર નાખશું, એ ખાતર જે તે છોડને નાખવાનું હોય, જો એની બાજુમાં નિંદામણ હશે તો એ પણ મેળવી લેશે, છોડને પૂરતા પ્રમાણમાં મળશે નહીં। એટલા માટે શું કરવું પડે? પહેલાં એ છોડની આજુબાજુ ખેતરમાંથી નિંદામણને દૂર કરી દેવું જોઈએ। તો આ મગનભાઈએ પણ શું કર્યું? એનું ખેતર નિંદામણથી દૂર કરી દીધું। ખેતરમાં આડી અવડી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું, કે એકવાર ખેડ થઈ જાય પછી એ વાવેતર માટે ખેડ કર્યું હતું, હવે એ નિંદામણ દૂર કરવા માટે પછી એના ક્યારા બાંધવા માટે બીજી વાર એને ખેડ કર્યું અને રાસાયણિક ખાતર પણ આપ્યું। નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો। અને જૂન મહિનાથી વાવેતર ચાલુ કર્યું તો અહીંયાથી નવરાત્રી આવે ત્યાં સુધી, એટલે કે ત્યાં સુધીમાં તો એ છોડ ઘણો બધો ઊંચો થઈ ગયો, આપણે જઈએ તો આપણા માથા સુધી પહોંચી જાય એટલા છોડ ઊંચા થઈ ગયા હતા, એટલે કે એટલો એનો વિકાસ થયો હતો। ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ જ આવી ગયા હતા। કપાસના છોડમાં શું થાય? કપાસ માટે ઝીંડવું થાય તો એ ઝીંડવા પણ આવી ગયા હતા। અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો, એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ગાંસણીઓ બાંધી અને તેના ઘરમાં મુકાવવા લાગ્યા। એટલે શું કર્યું કે ઝીંડવા ફૂલાઈ ગયા એમાંથી કપાસ દેખાવા માંડ્યો, એટલે મગનભાઈએ એ કપાસ વીણાવી અને એની ગાંસણીઓ બાંધવાની હોય કે જેમાં આપણે ભરતા હોય એ કપાસની ગાંસણી કહેવાય, તો એ એના ઘર સુધી પહોંચાડી। અહીંયા જુઓ આપણે એક ચિત્ર આપ્યું છે, આ ચિત્રમાં તમે જોઈશો તો પહેલાં સૌ પ્રથમનો તબક્કો બીજ રોપણ, ત્યાર પછી એમાંથી શું ફૂટે? અંકુરણ। અંકુરણ ફૂટે પછી એમાંથી ફણસો એટલે પાંદડા થાય, પાંદડા થાય એટલે એક સરસ મજાનો રોપ, નાનો એવો છોડ તૈયાર થઈ જાય। એ નાનો એવો રોપમાંથી થોડું આપણે રાસાયણિક ને એવું ખાતર ને એવું નાખીએ એટલે એમાંથી સરસ મજાનો છોડ તૈયાર થશે। હવે આ છોડમાં ધીમે ધીમે ફૂલ આવશે, ફૂલમાંથી પછી એનું બીજ બને એટલે કે ઝીંડવું થશે, અને ઝીંડવા ઉપર સૂર્યપ્રકાશ પડતા એ પાકું થાય એટલે એમાંથી કપાસ
એટલે કે ઝીંડવા સાથે છોડ અને કપાસ સાથેનો છોડ, એટલે કે એમાંથી કપાસ બહાર દેખાવા લાગશે અને એ કપાસમાંથી આપણને વરી પાછું એના એ જ છોડનું બીજ પ્રાપ્ત થશે. અહીંયા સુધી મગનભાઈએ પ્રક્રિયા કરી, હજી આગળ એ પ્રક્રિયા કરે એ જોઈએ. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલા કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટ યાર્ડમાં લઈ ગયા. એને શું કર્યું કે છેલ્લે જોઈએ એવો વરસાદ થયો નહોતો એટલે એનું ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું થયું નહોતું, પણ જેટલું ઉત્પાદન થયું એટલું એ મગનભાઈ પોતે કપાસને લઈ અને ટ્રેક્ટર મારફતે ટ્રેક્ટરમાં ભરી અને પોતાના તાલુકા મથકે, આપણો જ તાલુકો મોરબી છે એના ગામનો તાલુકો હોય, અહીંયા ગયા. આપને ખબર જ છે દરેક તાલુકામાં માર્કેટિંગ યાર્ડ આવેલું છે અને અહીંયા જ ખેતીમાં ઉત્પાદિત થતા માલનું વેચાણ થાય, એટલે એ પણ માર્કેટિંગ યાર્ડમાં ગયા. હવે જો અહીંયા તમને જુદા જુદા ચિત્રો જોવા મળે છે, એમાંથી સૌથી પહેલું ચિત્ર વીણું એવું લખેલું છે. હવે આ ચિત્ર વીણું એટલે કે જ્યાં સુધી કપાસ તૈયાર થયો તો અહીંયામાંથી કઈ પ્રક્રિયા થાય, વીણવાની પ્રક્રિયા થાય. આ વીણવાની પ્રક્રિયા થાય એના પછીની બીજી પ્રક્રિયા એટલે સંગ્રહણ, એટલે કે જે તે કપાસ આપણે વીણીને ભેગો કર્યો છે હવે એનું સંગ્રહણ, એટલે એક જગ્યાએ ભેગો કરશું. ભેગો કરી અને પછી શું કરશું, એને ટ્રેક્ટર મારફતે કે બળદગાડા દ્વારા આપણે એને વેચાણ માટે લઈ જશું, એટલે કે વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. હવે માર્કેટિંગ યાર્ડમાં બધો જ કપાસનું આપણે વેચાણ કરી દઈએ, એટલે અહીંયા તો મોટા જથ્થામાં ઘણા બધા ખેડૂતો આવતા હોય માર્કેટિંગ યાર્ડમાં, તો એ બધા ખેડૂતોના કપાસનું એક સંગ્રહણ એકત્રીકરણ કરશે અને એ એકત્રીકરણ પછી હવે એ કપાસને મિલમાં મોકલશે. મિલમાં જઈ અને એ કપાસમાંથી સફાઈ કરવામાં આવે કે એમાંથી બિનજરૂરી કચરો દૂર કરવામાં આવશે અને એ કચરો દૂર થઈ જાય પછી આ ચોખ્ખા થયેલા કપાસને લોઢવામાં આવશે. લોઢવું એટલે કપાસમાંથી બિયારણ દૂર કરવું, કપાસિયા કાઢી લેવા, આને લોઢવાની પ્રક્રિયા કહેવાય. લોઢવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી એ લોઢેલો જે કપાસ હોય એ રૂ બની જાય. હવે એ રૂની ગાંસણી તૈયાર કરવામાં આવે અને એમાંથી જે કપાસિયા દૂર કર્યા હોય એમાં અલગ પ્રક્રિયા કરીને એને બીજી જગ્યાએ વાપરવામાં આવે. હવે આ ગાંસણી તૈયાર થઈ ગઈ પછી તમે જો એના પછીનું આઠમું ચિત્ર આપણે દેખાય, કાતું. રૂમાંથી હવે મશીન દ્વારા કાતવાની પ્રક્રિયા શરૂ થશે. પછી જે પણ રેસા બનાવવા, કાતવું એટલે કપાસમાંથી રેસા બનાવવા સુધીની પ્રક્રિયા, આ રેસા બની જાય એટલે એમાંથી વણવાની પ્રક્રિયા શરૂ થાય. વણવાની પ્રક્રિયા શરૂ થાય એટલે શું થાય, કાપડ બને. રેસાને આપણે વણીએ તો એમાંથી કાપડ બને. આ કાપડ બનવાની પ્રક્રિયામાંથી દસમો પ્રક્રિયા કે કોઈ પણ પ્રકારનું કાપડ તૈયાર થઈ જાય, રૂનો રંગ કેવો હોય સફેદ, તો કોઈ પણ કાપડ પહેલાં સફેદ રંગનું તૈયાર થશે. આ સફેદ રંગના કાપડને જુદા જુદા રંગોથી રંગવામાં આવે અને એને રંગી અને પછી તૈયાર કાપડ થાય. અને આ તૈયાર કાપડ હોય એને આપણે બજારમાંથી ખરીદીએ છીએ અને એમાં શું કરીએ, સિલાઈ કરી અલગ અલગ એને ખાટ આપીએ છીએ અને છેલ્લે એનું વેચાણ કરવામાં આવે છે. એટલે કે છેલ્લે શર્ટ બનાવી, આ ખમીસનું ઉદાહરણ આપ્યું હતું ને કે કાપડમાંથી શર્ટ બનાવ્યો સીવી અને બજારમાં એને વેચવામાં આવે છે, તો અહીંયા સુધીની પ્રક્રિયા બજારમાં થાય. આમાં બધા ક્ષેત્રોમાં કર્મચારીઓ દ્વારા કામ કરાવી અને બધાને રોજગારી પણ આપવામાં આવતી હોય છે. તો આટલા 12 મુદ્દા જેટલા, 12 જે આપણે ફોટો ચિત્ર જોયા એ 12 પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે આ જે પહેરીએ છીએ કપડાં એ તૈયાર થાય છે. મગનભાઈ માર્કેટિંગ યાર્ડમાં એ કપાસને લઈ ગયા હતા. હવે આગળ જોઈએ કે તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો. ચુનીલાલ નામના વેપારી હતા, એમને આ મગનભાઈનો કપાસ ખરીદી લીધો. જે આપણે આ પ્રક્રિયા જોઈ ને એ જ પ્રક્રિયા અહીંયા આપેલી છે અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. આપણે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ વસ્તુ વેચીએ એટલે તરત જ આપણે એના પૈસા મળી જાય. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. આ વેપારી એટલે મધ્યસ્થી લોકો, એને મગનભાઈ પાસેથી ખરીદી અને હવે જીનના જે વ્યક્તિ હતા, માલિક હતા, એ ધનજીભાઈને કારખાનામાં મોકલાવી દીધો, વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને
तेल काढनार वेपारी ने वेची दीधा। शूँ कीधु आग प्रक्रिया ये लोढ़वानी प्रक्रिया के कपास ने लोढ़ाए एटले एमांथी रू अने कपासिया बे प्रकारनी उत्पन्न पैदाश आपने उत्पादित थाय। एमांथी कपासिया ई कोने वेची दीधा तो ई अलग कपासिया करी अने जे तेल काढनार व्यक्ति हता एने वेची दीधा। तमे सौ जाणो छो કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે, એમાંથી આપણે જે અત્યારે ખાઈએ છીએ કપાસિયાનું તેલ, તિરુપતિ ને જુદા જુદા નામ આવે તો આ તેલ આ કપાસિયામાંથી જ નીકળે અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગી થાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી થાય। ખોળ કેવી રીતે બને તો કપાસિયામાંથી જે તેલ કાઢી લીધું હોય અને પાછળ જે વધારાનો ભૂકો વધે એમાંથી ગાય ભેંસ કે પશુઓ માટે ખોર બનાવવામાં આવે છે। જીનિંગ મિલના માલિકે રૂની ગાસણીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી। હવે ધનજીભાઈએ શું કર્યું કે જેમાંથી રૂ નીકળું હતું આ રૂ હવે સ્પિનિંગ એટલે કે વણવાની પ્રક્રિયા થતી હોય, જ્યાં કાતવાની પ્રક્રિયા થતી હોય અહીંયા મોકલી આપી। આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા અને જેમાંથી દોરા બની ગયા, કાતવામાં રૂને કતાય એટલે એમાંથી દોરા બને, તો આ દોરા એક અમદાવાદની ફેક્ટરીએ ખરીદી લીધા જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઇનિંગ મિલમાં કલર કરવા માટે મોકલી આપ્યા। અને કાપડ વણવાની જે કંપની હોય એમાં શું થાય, દોરામાંથી કાપડ વણાય, હવે આ કાપડ વણાઈ જાય એટલે એને રંગ માટે બીજી મિલમાં મોકલી આપ્યા। વરી પાછું આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ, શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરી જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા। જો કેટલી બધી પ્રક્રિયા થઈ કે એમાંથી કાપડ બન્યું, કાપડમાંથી રંગનું કામ થયું, રંગ થયેલા કાપડને જુદી જુદી રીતે કટિંગ કરી અને જુદા જુદા માપના શર્ટ અને પેન્ટ બનાવવામાં આવ્યા। પછી શર્ટ અને પેન્ટ બની જાય એટલે અહીંયા પ્રક્રિયા પૂરી નહીં, એના ઉપર જુદા જુદા માર્કા લગાવવામાં આવે, ભાવતાલ લગાવવામાં આવે, ત્યાર પછી એને સારા એવા બોક્સમાં પેકિંગ કરવામાં આવે અને વિદેશ વેપાર બીજા દેશમાં વેચવા માટે મોકલી આપ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા। આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ શર્ટ પેન્ટ ખરીદી લાવે છે કે આવી રીતે તૈયાર થયેલા કપડાં આપણા શહેરમાં જે તે વેપારીઓ હોય ખરીદીને લાવે છે, તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ। ખરેખર ખેડૂત મિત્રોએ ઉત્પાદિત થયેલો વસ્તુ એ જ ઈ પાછી ખરીદીએ છીએ, એવું કહેવાય ને કે જેને કપાસ ઉત્પાદિત કર્યું હતું એ જ તૈયાર કપડાંની ખરીદી કરશે। કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો, ખેડૂતો, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે। આપણે આ પ્રક્રિયા જોઈ એમાંથી આપણને ખબર પડી ને કે કેટલા બધા વચ્ચેના મધ્યસ્થીઓ લોકો કે બધા પાસેથી પસાર થઈ અને બજાર સુધી વસ્તુ પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછામાં ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે અને એની સાથે જે જોડાયા હોય, જે વ્યક્તિ જેવું કામ કરતા હોય એ પ્રમાણે એનું વળતર મળે। આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ, આ બજારને અનેક રોજગારી આપે છે। રોડ રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજારમાં વ્યવસ્થિત ક્રાંતિ આવી છે, એટલે કે જે જે અત્યારની સુવિધાઓ આપણે વાપરીએ છીએ, ટેલિફોન, સારા રસ્તા, વાહનની સુવિધા, તો આના કારણે બજાર વ્યવસ્થા વધુ સારી બની છે એવું કહેવાય, ક્રાંતિ આવી એટલે કે વધુ સારો વિકાસ થયો છે। વિશ્વના દેશો પરસ્પર વેપાર સાથ દ્વારા જોડાયેલ છે કે વિશ્વના અન્ય દેશો, આપણે બીજા દેશની વસ્તુ ખરીદી શકીએ છીએ અને લઈ શકીએ છીએ। આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ કે આપણે જે ઓનલાઈન બજાર દ્વારા અને વૈશ્વિક બજાર દ્વારા કે આપણે પણ ઓનલાઈન ખરીદી કરતા હોય તો બીજા દેશની વસ્તુ આપણા ઘર સુધી મંગાવી શકીએ છીએ। આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે કે ઘરે બેઠા આપણે વિશ્વના કોઈ પણ દેશની વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એથી કહેવાય કે સમગ્ર વિશ્વ એક બજાર જેવું બની ગયું છે। અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ।